સ્ટેન્ડર્ડ નાઇન્થ, સબ્જેક્ટ ઇંગ્લિશ, ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ વખત પ્રેઝન્ટેશનના માધ્યમથી આપણે વ્યાકરણનો એક કાળ શીખવા માટે જઈ રહ્યા છીએ. સો આર યુ રેડી? ઓકે, લેટ સ્ટાર્ટ. નાવ આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. અત્યારે હું ક્રિકેટ રમી રહ્યો છું. હિયર વી આર ફીડિંગ એનિમલ્સ. અહીંયા અમે પ્રાણીઓને ખવડાવી રહ્યા છીએ. નાવ યુ આર રીડિંગ અ બુક. અત્યારે તમે પુસ્તક વાંચી રહ્યા છો. લિસન યુ આર સિંગિંગ અ સોંગ. સાંભળો, તમે ગીત ગાઈ રહ્યા છો. લુક હી ઇઝ રીડિંગ અ મેગેઝિન. જુઓ, તે એક સામાયિક વાંચી રહ્યો છે. અ યંગ મેન ઇઝ રીડિંગ અ મેગેઝિન. યુવાન સામાયિક વાંચી રહ્યો છે. લુક સી ઇઝ લાફિંગ. જુઓ, તેણી હસી રહી છે. દેટ લેડી ઇઝ લાફિંગ. પેલી યુવતી હસી રહી છે. સી ઇટ ઇઝ ડ્રિંકિંગ. જુઓ, તે પાણી પી રહ્યું છે. ધ કેટ ઇઝ ડ્રિંકિંગ વોટર. બિલાડી પાણી પી રહી છે. સી દે આર રનિંગ. જુઓ, તેઓ દોડી રહ્યા છે. પીપલ આર રનિંગ. લોકો દોડી રહ્યા છે. નાઉ વોટ આર ધ સેન્ટેન્સીસ વી શો જસ્ટ નાઉ? દે આર હિયર. રીડ ધીસ સેન્ટેન્સ. તો આ વાક્યોને આપણે વાંચી જઈશું ને. નાઉ આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હિયર વી આર ફીડિંગ એનિમલ્સ. યુ આર રીડિંગ અ બુક. નાવ લિસન યુ આર સિંગિંગ. લુક હી ઇઝ રીડિંગ અ મેગેઝિન. અ યંગ મેન ઇઝ રીડિંગ અ મેગેઝિન. લુક સી ઇઝ લાફિંગ. દેટ લેડી ઇઝ લાફિંગ. સી ઇટ ઇઝ ડ્રિંકિંગ. ધ કેટ ઇઝ ડ્રિંકિંગ વોટર. સી દે આર રનિંગ. પીપલ આર રનિંગ. ઇન ધીસ સેન્ટેન્સીસ ઓલ ધ સેન્ટેન્સીસ હેવ ટુ થિંગ્સ. વન ઇઝ ટુ બી વર્બ એન્ડ સેકન્ડ ઇઝ વર્બ વિથ ing. First sentence am playing. Second are feeding. Third are reading. Fourth are singing. Fifth is reading. Sixth is laughing. Seventh is drinking. Eighth are running. What this sentence show us? આ વાક્યો આપણને શું બતાવવા માંગે છે? This tense indicates the continuity of an action which is going on
એટ ધ પ્રેઝન્ટ મુમેન્ટ, હાલના ક્ષણમાં આ કાળ જે ક્રિયાની સાતત્ય એટલે કે કન્ટિન્યુટી ચાલુ ક્રિયા દર્શાવે છે. ટુ શો ધ કન્ટિન્યુટી ઓફ એન એક્શન સર્ટિન વર્ડ્સ આર યુઝ ઇન ધ સેન્ટેન્સ. આમ ક્રિયાની સાતત્યતા એટલે કે ચાલુ છે એવું દર્શાવવા માટે વાક્યની અંદર આવા કેટલાક શબ્દો વપરાતા હોય છે, જેમ કે સી, વોચ, લિસન, નાવ, હિયર, એટ ધીસ મુમેન્ટ, લુક, એટસેટ્રા. સો વોટ ઇઝ ધ એસર્ટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર? હકાર વાક્યની વાક્યરચના કેવી રીતે બનશે? લુક, સબ્જેક્ટ એમ ઇઝ આર, વર્બ વિથ આઈએનજી એન્ડ ઓબ્જેક્ટ એટલે કે કરતા, કરતા સાથે એમ ઇઝ આર નું ટુ બી ક્રિયાપદ, ત્યારબાદ ક્રિયાપદ આઈએનજી પ્રત્યય સાથે અને કર્મ. સો લેટ અસ સી સમ એક્ઝામ્પલ્સ. Now, I am not playing football. અત્યારે હું ફૂટબોલ રમી રહ્યો નથી. Here, we are not feeding birds. અત્યારે અમે પક્ષીઓને ખવડાવતા નથી. Now, you are not writing. અત્યારે તમે લખી રહ્યા નથી. Look, you are not dancing. જુઓ, તમે નૃત્ય કરી રહ્યા નથી. Look, he is not standing. જુઓ, તે ઉભો રહ્યો નથી. અ યંગ મેન ઇઝ નોટ સ્ટેન્ડિંગ, યુવાન ઉભો નથી. લિસન, સી ઇઝ નોટ સિંગિંગ. સાંભળો, તેણી ગાતી નથી. દેટ લેડી ઇઝ લાફિંગ, પેલી યુવતી હસી રહી છે. સી, ઇટ ઇઝ નોટ ઇટિંગ. જુઓ, તે ખાઈ રહી નથી. ધ કેટ ઇઝ નોટ ઇટિંગ, બિલાડી ખાઈ રહી નથી. સી, ધે આર નોટ વોકિંગ. જુઓ, તેઓ ચાલી રહ્યા નથી. પીપલ આર નોટ વોકિંગ, લોકો ચાલી રહ્યા નથી. સો ધીસ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ નેગેટિવ સેન્ટેન્સ. આ ઉદાહરણો નકાર વાક્યના હતા. સો ધ ક્વેશ્ચન ઇઝ, વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ નેગેટિવ સેન્ટેન્સ? તો હવે પ્રશ્ન થાય કે નકાર વાક્યની વાક્યરચના કેમ હશે? ધ નેગેટિવ સેન્ટેન્સીસ આર ફોર્મ્ડ બાય યુઝિંગ નોટ બિટવીન એમ ઇઝ આર એન્ડ વર્બ વિથ આઈએનજી. નકાર વાક્યની રચના એ એમ ઇઝ આર ટુ બી ક્રિયાપદ અને ક્રિયાપદનું આંજીવાળા રૂપની વચ્ચે નોટ શબ્દના ઉપયોગથી બને છે. તો વાક્યરચના છે, સબ્જેક્ટ એમ ઇઝ આર, નોટ વર્બ વિથ આઈએનજી એન્ડ ઓબ્જેક્ટ એટલે કે કરતા, એમ ઇઝ આર ટુ બીનું રૂપ સાથે નોટ, એના પછી ક્રિયાપદનું આંજીવાળું રૂપ અને છેલ્લે કર્મ. Now, am I playing cricket? Yes,
યુ આર. અત્યારે હું ક્રિકેટ રમી રહ્યો છું. હા, હિયર આર વી ફીડિંગ એનિમલ્સ. અહીંયા અમે પ્રાણીઓને ખવડાવી રહ્યા છે. યસ યુ આર. લિસન આર યુ ડાન્સિંગ. નો વી આર નોટ. ઓર નો વી આરન્ટ. સાંભળો, તમે નૃત્ય કરી રહ્યા છો? ના. ઇઝ સી ઇચિંગ અ બનાના. શું તેણે કેળું ખાઈ રહી છે? નો સી ઇઝ નોટ. ઓર નો સી ઇઝન્ટ. ઇઝ હી વોચિંગ ટીવી. શું તે ટીવી જોઈ રહ્યો છે? નો હી ઇઝ નોટ. ઓર નો હી ઇઝન્ટ. ઇઝ સી રાઇટિંગ અ લેટર. શું તેણી પત્ર લખી રહ્યા છે? યસ સી ઇઝ. ઇઝ ઇટ જમ્પિંગ નાવ. અત્યારે તે કૂદકા લગાવી રહ્યું છે? નો ઇટ ઇઝ નોટ. નો ઇટ ઇઝન્ટ. આર દે ટોકિંગ. શું તેઓ વાતચીત કરી રહ્યા છે? યસ દે આર. નાવ આર ધોઝ ઝીબ્રાસ રનિંગ. અત્યારે પેલા ઝીબ્રા દોડી રહ્યા છે? યસ દે આર. સો ધીસ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. લેટ અસ સી વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. આ પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ હતી. તો હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈશું. ધ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બિગિન્સ વિથ એની ઓફ ધ વર્ડ્સ એમ ઇઝ આર. પ્રશ્નાર્થ વાક્યો એમ ઇઝ આર આમાંના કોઈ પણ શબ્દથી શરૂ થાય છે, એટલે કે વાક્યરચના એમ ઇઝ આર, પછી સબ્જેક્ટ કરતા, તેની સાથે ક્રિયાપદનું આંજીવાળું રૂપ, એન્ડ લાસ્ટ ઓબ્જેક્ટ એટલે કે કર્મ. સો સ્ટુડન્ટ્સ, યુ વેલ્યુબલ અન્ડરસ્ટુડ ધ ટેન્સ ઓફ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, ગુડ બાય. તો માહિતી તમને ઉપયોગી થશે. બટ બિફોર ટેકિંગ લીવ, ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ ટીચ યુ ઇઝી.